नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर वन पार्ट त्रण जे कम्प्यूटर ना मूलभूत तथ्यों जे भाग एक अने भाग बे मां आपणे जे भण्या हवे आपणे भाग त्रण उपर जई रह्या छीए। तो आपणे जोईए कि कम्प्यूटर नी भाषाओ, बराबर छे, भाषाओनो उपयोग कम्युनिकेशन माटे थाय छे। कम्युनिकेशन एटले के संचार, एक वातचीत माटे थाय छे। सामान्य रीते लोको बीजा साथे भाषाओ द्वारा व्यवहार करे छे। कम्प्यूटर साथेनुं कम्युनिकेशन भाषाओ द्वारा थाय छे। आ भाषा उपभोक्ता अने मशीन बंनेने समझाय छे। एटले के उपभोक्ता एटले के जे वपराशकर्ता छे, जे कम्प्यूटरने वापरे छे, एने अने मशीन, आ बंनेने आ जे भाषा छे ए समझाय छे। जेम के दरेक भाषा अंग्रेजी, हिंदी एम पोताना व्याकरणना नियमो होय, એવી રીતે કમ્પ્યુટર ભાષા નિયમોથી બંધાયેલી હોય છે, જેને ભાષાના સિન્ટેક્સ કહે છે। ઉપભોક્તા જ્યારે કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરતો હોય ત્યારે આ સિન્ટેક્સથી એ બંધાયેલો હોય છે। કમ્પ્યુટરની ભાષાઓ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે। હવે આપણે જોઈએ કે કમ્પ્યુટરની ભાષાઓ કેવી કેવી હોય અને એને કેવી રીતના વર્ગીકૃત કરવામાં આવે છે। પ્રથમ આપણે જોઈએ तो एक लो लेवल लैंग्वेज एटले कि नीचा स्तरनी भाषा। लो लेवल लैंग्वेज एटले कि मशीन जे समझी सके तेवी भाषानी नजीकनी भाषा, बराबर छे, एटले एने कहेवाय लो लेवल लैंग्वेज। हवे आपणे जोईए कि केवी होय, तो कि लो लेवल लैंग्वेज ए नीचे मुजबनी होय छे। जेम के मशीन लैंग्वेज एटले कि मशीननी भाषा। आ भाषा सीधी ज कम्प्यूटर द्वारा समझी शकाय छे, जेने बाइनरी नंबर कहे छे। તે મશીન પર આધારિત હોય છે, તે શીખવી અઘરી હોય છે, તેમજ પ્રોગ્રામ લખવો વધારે અઘરો પડે છે। હવે જે મશીનની લેંગ્વેજ હોય ને, એની અંદર આપણે જ્યારે પ્રોગ્રામનો એનું કોડિંગ કરતા હોય, એનું લખતા હોય ને, ત્યારે થોડું આપણને અઘરું પડે, કેમ કે બાઇનરી ફોર્મમાં હોય છે, બરાબર છે। હવે આપણે બીજું જોઈએ તો કે એસેમ્બલી લેંગ્વેજ એટલે કે એસેમ્બલી ભાષા। આ ભાષા કે જેમાં મશીન એનું મશીનનું કોડિંગ અલગ રીતે કરેલું હોય છે, જેને સિમ્બોલિક કોડ બદલવામાં આવે, અમુક સિમ્બોલિક લેંગ્વેજથી આમાં કોડિંગ કરેલું હોય છે, જેને નેમોનિક્સ કહે છે, તેની સમજણ વધારે હોય છે। તે પ્રોગ્રામનું માળખું વધારવામાં પહેલું પગથિયું છે। આગળ આપણે જોઈએ તો કે એસેમ્બલી લેંગ્વેજ સરળ અને મશીન ભાષાની સરખામણીમાં ઓછા સમય લેતી ભાષા છે। મશીન ભાષા કરતાં તેમાં ભૂલોને શોધવી અને સુધારવી સરળ છે। હવે આપણે જોયું કે મશીન ભાષા શું, કે બાઇનરી ફોર્મ એટલે કે નંબરની અંદર કોડિંગ કરેલું હોય, એટલે એની અંદર આપણે કંઈ ભૂલો શોધવી હોય તો મુશ્કેલી થાય। જ્યારે આ જે એસેમ્બલી ભાષા છે, એની અંદર આપણે ભૂલો શોધી અને સરળ રીતે સુધારી શકીએ છીએ। તે મશીન આધારિત હોય છે। પ્રોગ્રામરને જે મશીન પર પ્રોગ્રામ રન કરવાનો હોય તેની જાણકારી હોવી જરૂરી છે। ધારો કે જે પ્રોગ્રામ આપણે ફિક્સ કર્યો હોય, એ પ્રોગ્રામને એને પોતાની રિસ્પોન્સિબિલિટી કે પોતાની શું શું જવાબદારી છે એને ખબર હોવી જોઈએ, એ એની અંદર કોડિંગ કરેલું હોવું જોઈએ, તો જ એ સરળતાથી કામ કરી શકે છે। આગળ આપણે જઈએ તો કે જેમ આપણે લો લેવલ લેંગ્વેજ જોયું, એ પ્રમાણે હવે આવે છે હાઈ લેવલ લેંગ્વેજ એટલે કે ઉચ્ચ સ્તરની ભાષા। તમે જાણો જ છો કે નીચા સ્તરની ભાષાને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી છે, કેમ કે તે મશીન આધારિત છે, બરાબર। આ મર્યાદા દૂર કરવા ઉચ્ચતરની ભાષા વિકસાવવામાં આવી કે જે સામાન્ય અંગ્રેજી જેવી જ છે અને સામાન્ય સમસ્યા ઉકેલવા માટે વાક્ય સમજવા સરળ છે। ઉચ્ચ સ્તરની ભાષા મશીન આધારિત નથી અને પ્રોગ્રામિંગ ઘણું સરળ અને સાદું બની જાય છે। જેમ કે આપણે નીચા સ્તરની વાત કરી તો એની અંદર એનું જે સ્તર હોય ને, હાર્ડવેરની જાણકારી જરૂરી હોવી જોઈએ, તો જ આપણે એ સમજી શકીએ। જ્યારે આ ઉચ્ચ સ્તરની ભાષા એટલે કે હાઈ લેવલ લેંગ્વેજ છે, એ ઇંગ્લિશ જેવી લેંગ્વેજ છે, એની અંદર હાર્ડવેરની જાણકારી ના પણ હોય તો પણ આપણે સરળતાથી ઉચ્ચ સ્તરની ભાષાને સમજી શકીએ છીએ। આગળ જોઈએ તો ઘણા પ્રકારની ઉચ્ચતરની ભાષા નીચે મુજબ છે। તો કે ઉચ્ચતરની ભાષા કેવી કેવી હોય છે, તો આપણે જોઈએ તો કે બેઝિક એટલે કે જો BASIC એટલે કે બિગિનર ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ, તે વધારે વપરાય છે। સામાન્ય હેતુઓ માટેની ભાષા છે, જે શીખવી સરળ છે, તે મુખ્યત્વે
માઇક્રો કમ્પ્યુટરમાં વપરાતી હતી. પહેલાં માઇક્રો કમ્પ્યુટરમાં આ જે બેઝિક લેંગ્વેજ છે એ વપરાતી હતી. હવે આપણે જોઈએ તો કે કોબોલ એટલે કે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, જે આ વાણિજ્ય કાર્ય માટે વપરાતી ભાષા છે. એટલે કે જ્યારે બિઝનેસ પર્પઝ હોય ત્યારે આ કોબોલ લેંગ્વેજ વાપરવામાં આવે છે. આપણે આગળ જોઈએ તો કે ફોરટ્રાન એટલે કે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન એ એનું જે હેડિંગ છે એ તેનો અર્થ બતાવે છે. હવે આપણે જોઈએ તે ગાણિતિક અને વૈજ્ઞાનિક સમસ્યા ઉકેલવા માટે વિકસાવવામાં આવી છે. વૈજ્ઞાનિક સ્તરની તે એક વધારે જાણીતી ભાષા છે. હવે આપણે જોઈએ તો કે સી પ્રોગ્રામિંગ માળખાની ભાષા એટલે કે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઘણા બધા હેતુઓ માટે વપરાય છે, જેમ કે વૈજ્ઞાનિક કાર્ય, વાણિજ્ય કાર્ય, રમતગમતના વિકાસમાં વપરાય છે. હવે સી પ્લસ પ્લસ જોઈએ તો કે પ્રોગ્રામ પોપ્યુલર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે ઘણા કારણસર વપરાય છે. હવે આપણે જોઈએ તો કે કમ્પાઇલર અને એસેમ્બલર. હવે કમ્પાઇલર અને એસેમ્બલર શું છે એ આપણે આગળ જોઈશું. જેમ તમે જાણો છો કે ઉચ્ચ સ્તરની ભાષા મશીન પર આધારિત નથી અને એસેમ્બલી ભાષા મશીન પર આધારિત છે. હવે ઉચ્ચ સ્તરની એટલે કે હાઈ લેવલની એ હમણાં આપણે આગળ જોયું હતું કે મશીન પર આધારિત લેંગ્વેજ નથી, જ્યારે એસેમ્બલી ભાષા એ મશીન પર આધારિત છે. જેમ કે નેમોનિક્સ કે જે આજ્ઞાઓને દર્શાવવા માટે વપરાય છે અને તે મશીનને સીધી રીતે સમજાતી નથી. આમ મશીનને સમજાવવા આજ્ઞાઓ અને બંને ભાષાને પૂરી પાડવામાં આવે છે. કમ્પાઇલર અને એસેમ્બલરને આ આજ્ઞાઓને મશીનની ભાષામાં ફેરવવા માટે જરૂરી હોય છે. સોફ્ટવેર એટલે કે જે પ્રોગ્રામનું જૂથ હોય છે કે જેની અંદર ઘણા બધા પ્રોગ્રામિંગ કરેલા હોય અને એનું એક સોફ્ટવેર ડેવલપ કરેલું હોય, એટલે કે સોફ્ટવેર કે જે ઉચ્ચ સ્તરમાં લખાયેલા પ્રોગ્રામ વાંચે છે અને તેની મશીનને ભાષામાં રૂપાંતરિત કરે તેને કમ્પાઇલર કહેવામાં આવે છે. પ્રોગ્રામ કે જે ઉચ્ચ સ્તરની ભાષામાં લખાયેલ હોય છે તેને સ્ત્રોત પ્રોગ્રામ કહે છે. જે રૂપાંતર પછી જે પ્રોગ્રામ થાય તેને ઓબ્જેક્ટ પ્રોગ્રામ કહે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કમ્પાઇલર, તો કમ્પાઇલરમાં અમે એમને બે વસ્તુ આપી, એક તો ઓબ્જેક્ટ પ્રોગ્રામ હોય અને એક સોર્સ પ્રોગ્રામ હોય. એટલે કે હાઈ લેવલ લેંગ્વેજની અંદર સોર્સ પ્રોગ્રામ હોય અને જે મશીન લેંગ્વેજ છે એની અંદર ઓબ્જેક્ટ પ્રોગ્રામ હોય, બરાબર. એવી જ રીતે આગળ આપણે જોઈએ તો કે સોફ્ટવેર કે જે એસેમ્બલી ભાષામાં લખાયેલ પ્રોગ્રામ વાંચે છે અને તેને મશીનની ભાષામાં રૂપાંતર કરે છે તેને એસેમ્બલર કહે છે. હવે એસેમ્બલરમાં બી આવી સેમ વસ્તુ હોય છે, જ્યારે મશીન લેંગ્વેજ હોય ત્યારે એ ઓબ્જેક્ટ પ્રોગ્રામ હોય અને જ્યારે એસેમ્બલી લેંગ્વેજ હોય ત્યારે એ સોર્સ પ્રોગ્રામ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર એક કોમ્પ્યુટરના મૂળભૂત તથ્યો, જે આપણે ત્રણ પાર્ટમાં એના અલગ અલગ વિડીયો બનાવેલા, એ હવે અહીંયા ચેપ્ટર એક પૂરું થાય છે. અને તમે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણેયના વિડીયો આપણે મૂકેલા છે, તમે જોજો. અને તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે કંઈ સમજણ ના પડે તો તમે નિશ્ચિત તમે ગમે ત્યારે વોટ્સઅપ ગ્રુપમાં કે પછી આપણી આ જે યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો નાખવામાં આવે છે ત્યાં નીચે કોમેન્ટ કરીને અથવા તો ફોન કરીને તમારી જે ક્વેરી કે જે પ્રશ્ન કે જે સમસ્યા હોય તેનું સમાધાન મેળવી શકો છો. થેન્ક યુ.